રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં નિર્દોષોનો ભોગ લેવાયા બાદ સુરતમાં ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1ના વાબાંગ જમીરે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અંગે માહિતી આપી હતી. સુરત પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સુરત પોલીસે હવે આ પ્રકારની દુર્ઘટના શહેરમાં ન બને તે માટે પહેલા તો તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા, ત્યારબાદ હવે પ્રથમ વખત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અમલ કરવો પડશે. દરેક ગેમ ઝોનના માલિકોએ તાત્કાલિક નવું લાયસન્સ લેવું પડશે અને નવેસરથી આ કાર્યવાહી કરવી પડશે. અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવી પડશે. આ ગેમોની ઇન્સ્પેક્શન લાયસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય પણ લેવો ફરજિયાત છે. ગેમ ઝોનના માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે. જો કોઈ પણ કારણોસર અકસ્માત થાય તો તેમાં કોઈનું મોત નિપજે અથવા તો કોઈની કાયમી ખોડખાપણ થાય તો તે માટે 10 લાખ રૂપિયાનો વીમો લેવાનો રહેશે. ગેમ ઝોનમાં ચાલતી દરેક ગેમો આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે. દરેક ગેમને ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરવા માટે પરવાનગી લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. નિમણૂક કરવા માટે નિમાયેલા ઇન્સ્પેક્શન કમિટી દ્વારા દર 6 મહિને તમામ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવશે. ફાયર સેફટી, BU અથવા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, હેલ્થ અને ઇલેક્ટ્રિક તમામ બાબતોની NOC અને મંજૂરી લેવી પડશે. પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી 3 વર્ષની રહેશે. ત્યારબાદ આ લાયસન્સ દર 2 વર્ષે રિન્યૂ કરવાનું રહેશે. આ અંગે આજે સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1ના વાબાંગ જમીરે માહિતી આપી હતી. ગૃહ વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોડિફિકેશન કરી સુરત પોલીસ કમિશનર વિસ્તાર પૂરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન 33(1)(w) મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે પછી સુરત સિટી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા, કેવી રીતે સંચાલન કરવામાં, તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહેશે. આ રૂલ્સમાં 2 પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે, એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ. એમ્યુઝમેન્ટ રાઇડ્સના કેટેગરીમાં હાલ પૂરતા 8 અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીઝમાં હાલ પૂરતા 55 અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે. આવનારો દિવસોમાં જ્યારે જરૂરત પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે. આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મુકતા પહેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં 1 ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું, જેના પાસે સિવિલ, મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે. આના સિવાય આ રૂલ્સમાં 1 સિટી રાઇડ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે. તમામ લાયસન્સ માટે જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલા આ કમિટીના અપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલા આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહેશે. આ કમિટીમાં
અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. લાયસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહી છે, ખાસ કરીને ફાયર સેફ્ટી, બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આરોગ્ય, કરવેરા, ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલના એનઓસી જરૂરત રહે છે. આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે, જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક, દરરોજ સેફ્ટી ચેક કરવાનું, અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં 24 કલાક હાજર રાખવાનું, આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે. આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇડ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ 6 મહિનામાં 1 વખત ફરજિયાત ઇન્સ્પેક્શન કરવાનું જોગવાય છે. લાયસન્સ પ્રથમવાર ઇસ્યુ કરતી વખતે 3 વર્ષની વેલિડિટી રહે છે અને ત્યાર પછી દર 2 વર્ષે રિન્યૂ કરવાનું રહે છે. આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં 10 લાખ સુધીના સહાયના જોગવાઈ કરવામાં આવેલ છે અને પાર્શિયલ ડિસેબિલિટી માટે 7.5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે 2 લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.